નંબર 15 ઉપર હોવું જોઈએ, પેજ નંબર 15 ઉપર. ચાલો પ્રશ્ન નંબર 13 માં કે હું તમને સીધો જવાબ જ લખાડીશ. તો બાળકોએ બગીચામાં કઈ રમતો રમી? ચાલો તમને ખબર છે ને, મેં તમને પહેલા જ કીધું હતું ને કે આ પ્રશ્ન પૂછાશે. તો એવા કહો છે આમની પીપળી, બો સંતા પીપળી અને અંકાશરી, ક પકડદા અને ડ મારતળી. તો આમાં શું આવે છે? તો આમાં આવે છે ક. મેં કીધું તું તમને, ધ્યાન રાખજો પાઠમાં. તો આમાં આવશે ક, પેલામાં લખો ક. ક્યુ રકમ લીધી કે સંતા પકડીને અંતાક્ષરી. પછી બીજું વન પરના કહેવા મુજબ છોકરી હોય ત્યાં છોડને અટકી. વન પરીએ આદેશ આપ્યો એટલે છોકરીઓ ક્યાં છોડને અટકી હતી? તમને મેં ચિત્ર જોવાનું કીધું હતું ને. તો અ છે ગલગોટો અને જાસમી, બ મહેંદી અને લીમડો, ક મહેંદી અને ઘાસ, ડ આંબો અને લીમડો. તો આમાં શું આવશે? અ આવશે, ગલગોટો અને જાસમી. તો બીજામાં આવશે અ. તમારે મારી જોડે જોડે લખતું જવાનું છે, બોક્સમાં અ કરો. ચાલો હવે ત્રીજામાં દીદી બગીચામાં કોના પર બેઠી હતી? અ બાંકડા પર, બ ફૂલ પર, ક ઘાસ પર, કે ડ ઝાડ પર. સાના ઉપર દીદી બેઠા હતા તમને ખબર છે ને, તમે ચિત્રમાં જુઓ જ છો. સાના ઉપર બેઠા હતા તો ઘાસ ઉપર. તો ઘાસ ક્યાં છે? તો કે ક. તો આપણે બોક્સમાં લખવાનું છે ક. તો ચાલો લખો બોક્સમાં ક. તો દીદી ઘાસ ઉપર બેઠા હતા. હવે ચોથું, જેનું થડ ખૂબ જ મોટું હોય તેવું ઝાડ કયું છે? જેનું થડ છે એ ખૂબ જ કેવું હોય? જેનું થડ ખૂબ જ મોટું હોય તેવું ઝાડ કયું છે? તો અ લીમડો, બ આંબો, ક આસોપાલો, જેનું ફળ છે એ બહુ ખૂબ જ મોટું હોય અને તેવું ઝાડ કહ્યું. તો તમે આમાં શું લખશો? ડ આવશે. શું આવશે? તો ડ વડ. વડનું ફળ છે કેવું હોય છે? તો કે ખૂબ જ મોટું હોય છે. તો આમાં ચોથી ખાલી જગ્યામાં લખો ડ. ડ પછી પાંચમું, બગીચામાં નીચેનામાંથી કયો છોડ જોવા મળતો નથી? હવે તમે જુઓ બગીચામાં ક્યાં ક્યાં, તમે બગીચામાં ગયા હશો તો ક્યાં ક્યાં છોડ જોયા છે? તો તમે જરીક મગજમાં વિચાર કરી લો કે ક્યાં ક્યાં છોડ હોય. તો નીચે આટલા છે, ગુલાબ, ગુલાબ, ઘઉં, ક બારમાસી, ને ડ મહેંદી. તો ઘઉં છે ક્યાં થાય છે? તો કે તો ખેતરમાં થાય છે, કોઈ બગીચામાં થતા નથી. તો આમાં પાંચમામાં શું આવશે? પાંચમામાં આવશે બ. શું આવશે? બ લખો બ. પછી છઠ્ઠું, છઠ્ઠું છે કઈ વનસ્પતિની ડાળીએ આપણે ડાળીને આપણે દાતણ તરીકે ઉપયોગમાં લઈએ છીએ? હવે તમને અહીંયા સિટીમાં રહેતા હશો એટલે ખબર ઓછી હશે, પણ ગામડે જ્યારે લોકો રહે છે એ લોકો અત્યારે પણ ઘણા લોકો એવા હોય છે કે જે દાતણનો ઉપયોગ કરતા હોય છે. આપણે બ્રશ કરીએ છીએ ને એની જગ્યાએ દાતણ હોય છે, એટલું લાંબુ હોય છે અને એ બ્રશની રીતે ઘસે છે દાંતે. તો એને
લખો 7 ની ખાલી જગ્યા બુક્સ માં આપો પછી 8 ઔષધ તરીકે ઉપયોગી વનસ્પતિ કઈ છે અ તુલસી બ ગોગંગેટ ક ગલગોટો અને દ કરે હવે તમને ખાંસી કેવું થાય છે જ્યારે ઉધરસ કે શરદી કેવું થાય છે ત્યારે મમ્મી સામે ઉકાળો કરે છે આપણને ખબર જ છે આપણે ત્યારે કોરોનાના વાતાવરણમાંથી આવ્યા છે બહાર એટલે આપણને ખબર છે ઉકાળો ખૂબ પીધા છે એટલે આપણને ખબર છે શું આવશે તો કે તુલસી આપણે ઘરે તુલસી હોય છે ને એ આપણે ઔષધ તરીકે તો આઠમામાં શું આવશે ઓ આવશે શું આવશે ઓ તુલસી તુલસીનો છોડ હોય છે ને એને આપણે ઔષધ તરીકે એના પાનનો ઉપયોગ કરીએ છીએ પછી પ્રશ્ન નંબર 2 પ્રશ્ન નંબર 2 પ્રશ્ન નંબર 2 એમાં તમારે લખવાનું છે યોગ્ય શબ્દ વડે નીચેના વિધાનની ખાલી જગ્યાઓ પૂરો અહીંયા હું ખાલી લખી નાખું છું ખાલી જગ્યાઓ પૂરો ખાલી જગ્યા તો એમાં પેલી ખાલી જગ્યા પેલી ખાલી જગ્યામાં શું આવશે ખાલી જગ્યા સપાટીવાળા વસ્તુની છાપ સારી રીતે પાડી શકાય છે તો કેવા સાપ આપણે સારી રીતે પાડી શકીએ તો પેલી ખાલી જગ્યામાં શું આવશે લીસી હોય એવી સાપ આપણે લઈ શકતા નથી એટલે આપણે કેવી રીતે જોશે એની સપાટી કેવી જોશે તો કે ખરબચડી એવી ખરબચડી ખરબચડી લખો પેલી ખાલી જગ્યામાં ખરબચડી ખરબચડી સપાટી હોય ને એની છાપ આપણે આમ પાડીએ એટલે નીચે ખરબચડી હોય ઉપર છપાઈ જાય પછી બીજું છે પલંગ પર પથરાતી ખાલી જગ્યા પર ફૂલ પાંદડાઓની છાપ વધુ જોવા મળે છે બીજી ખાલી જગ્યામાં ધ્યાન આપો આપણે પલંગ હોય એના ઉપર આપણે પલંગ એટલે કે ખાટલો ખાટલો હોય ને એના ઉપર ફાગે એના ઉપર આપણે મમ્મી સાના શું બિછાવે છે ફૂલ પાંદડાની છાપ હોય તો એમાં આવશે શું આવશે તો કે ચાદર ચાદર હવે ત્રીજું જેના પાન નાના પાતળા અને કિનાર દાતાવાળું હોય તેવો વૃક્ષ ખાલી જગ્યા છે મેં આગળના લેક્ચરમાં તમને બતાવ્યું હતું પાન બતાવ્યું હતું મેં ત્રણ પાન લાવી હતી અને બતાવ્યું હતું તમને એ પાન છે નાનું પાન છે ત્રીજી ખાલી જગ્યામાં ધ્યાન આપો જેના પાન નાના પાતળા અને કિનાર દાતાવાળું હોય તેવો વૃક્ષ તો કે લીમડો કયો હોય છે લીમડો લીમડો સારું વૃક્ષ હોય તો કે લીમડા હવે ચોથું ચોથી ખાલી જગ્યા છે ખાલી જગ્યાના પાન ચામાં નાખવાથી સ્વાદ સારો આવે છે ઘણાને ઘરે આજે બધા ગામડામાં તો રાખે જ છે ઘરે વાળેલું હોય છે અને અહીંયા સિટીમાં પણ નાખે છે તો સાના પાન નાખીએ છીએ તો કે ફૂદીનાના સાના
જગ્યામાં લખો પાન. હવે આગળ પેજ નંબર 16 ઉપર કાઢો. પેજ નંબર 16 પ્રશ્ન નંબર 3. પેજ નંબર 16 અને પ્રશ્ન નંબર 3. હવે એમાં શું છે? તો કે એમાં આપેલા છે ખરા ખોટા. પ્રશ્ન નંબર 3 એમાં આપેલા છે ખરા ખોટા. સાચા વિધાન સામે સાચા અને ખોટા વિધાન સામે ખોટાની નિશાની કરો. તો પ્રશ્ન નંબર વિધાન સાચા વિધાનનો સામે સાચા વિધાનનો સામે અસુચિનાથી અલગ મંજૂર થતી નથી સાચાની અને ખોટા વિધાનો સામે સાની નિશાની કરવાની છે. તો કે ખોટાની ચોપડી ખોટાની નિશાની કરવાની છે. હાલો એ વખતે કેટલા આપેલા છે? તો કે 7 આપેલા છે. હાલો એમાં પેલું આપેલું છે બધા ધ્યાન આપવાનું છે. બગીચામાં બગીચામાં બાળકોએ આંબલી પીપળીની રમત રમી. પેલું છે બગીચામાં બાળકોએ આંબલી પીપળીની રમત રમી. તો આંબલી પીપળીની રમત રમી હતી. સાની રમત રમી હતી? તમારા પહેલા પ્રશ્નમાં આવી ગયું છે સાની સંતાવળી ને અંતાક્ષરી. તો પહેલામાં શું આવશે? તો કે પહેલામાં આવશે ખોટું. શું આવશે? ખોટાની નિશાની કરો. પછી બીજું, બાળકો કંપનીની રમત રમતા હતા. તે બગીચામાં લીમડો, મેંદી અને જાસમીન નામની વનસ્પતિ હતી. બાળકો રમત રમતા હતા ત્યાં મેંદી, લીમડો અને જાસમીનની વનસ્પતિ હતી. હતી તમે પાઠ જોયો હતી ને? કડવા હોય છે. કેવા હોય? કડવા.
પ્રશ્ન નંબર 4 માં આપણે જોવાનું છે ગોળકા બનાવવાનું છે વન વિસ્તાર ગોળકા રચો પ્રશ્ન નંબર 4 વન વિસ્તાર ગોળકા રચો ગોળકા રચો એટલે કે બનાવો જોડો જોડકા જોડો તો પણ ચાલે હવે એમાં શું છે તો કે એમાં અ મેળો આપેલા છે શું આપેલું છે તો કે અ માં શું આપ્યું છે તમે ધ્યાનથી જુઓ અ માં શું આપ્યું છે તો કે બધા પાન આપેલા છે ને એમાં બ માં એના નામ આપેલા છે અને વચ્ચે ઉત્તર લખેલો છે તો આપણે શું કરવાનું છે ઉત્તર માં પાન ની સામે એનો નામ લખવાના છે ઉત્તર છે ત્યાં લખવાનું છે પેલો વિભાગ અ આપેલો છે ફૂલ અને
ચાલો પેલા માં લખો પેલું બોક્સ છે એમાં તમારે લખવાનું છે ફોટો ફ્રેમ ફોટો ફ્રેમ ફોટો ફ્રેમ હોય છે ને ફોટો ફ્રેમ પછી બીજા બોક્સમાં તમને બુક દોરવા પડશે સમજાઈ જશે પછી બીજું બોક્સ તો બીજું બોક્સમાં શું કરશો બીજા બોક્સમાં લખો બીજું શું દેખાય છે ફૂલને પાનની બહાર તો કે અહીંયા દેખાય છે પડદો દેખાય છે તો પડદો આપણે કાલે ભણી ગયા છીએ પડદો પછી ત્રીજું બોક્સ હવે હું બોક્સ બધા અહીંયા લખું છું તમારે શું કરવાનું છે તમારે નીચે લખવાનું છે લાઈનમાં લખવાના છે હું અહીંયા બાજુમાં લખી દઉં છું તમારે લાઈનમાં લખવાના છે છે હું મિલાવી દીધી ફોટો ફ્રેમ પડદો પછી શું છે તો કે પછી છે તકિયા તકિયા છે ને વિમળ ડિઝાઇન ફૂલની ને પાનની છે પછી અહીંયા છોકરી વાંચે છે પુસ્તક વાંચતી છોકરી એના કપડામાં કોણ એવી ડિઝાઇન છે તો પુસ્તક વાંચતી છોકરી પુસ્તક એમાં પુસ્તકમાં કોણ છે એટલે પુસ્તક વાંચતી છોકરી એના કપડામાં ડિઝાઇન દેખાય છે ને એટલે આપણે લખવું પડશે પછી આ બીજું તો કે ગાલીચો ગાલીચો છે ને એમાં પણ શું છે ડિઝાઇન છે ફૂલની ને પાનની પછી બીજું તો બીજું છે પલંગની ચાદર શું છે તો કે પલંગની ચાદર એમાં પણ છે ડિઝાઇન પલંગની ચાદરમાં પણ ડિઝાઇન થાય છે તો કે ફૂલની ને પાનની ચાલો આપણે બોક્સ આપેલું છે એમાં લખવાનું પહેલામાં લખો અહીં આપેલું છે ને આમાં લાઈનમાં આપેલું છે અને મેં આડું લખ્યું છે તમે કોઈ પણ બોક્સમાં આ છ નામ લખી શકો તો પહેલામાં લખો ફોટો ફ્રેમ પછી લખો તકિયા પછી ગાલીચો પડદો પુસ્તક વાંચતી છોકરી અને પલંગની ચાદર આ રીતે તમે પ્રશ્ન નંબર 5 માં લખી શકો લખાઈ ગયું પહેલામાં લખો ફોટો ફ્રેમ પછી નીચે આપેલ છે પડદો પછી શું છે તકિયા અને પુસ્તક વાંચતી છોકરી પછી ગાલીચો અને પલંગની ચાદર હાલો લખાઈ ગયું સરસ લખાઈ ગયું ને બધાને હવે આપણે પ્રશ્ન નંબર 6 મેં લખી દીધો છે અહીંયા તમારે આ રીતે લખવાનું છે પ્રશ્ન નંબર 6 તો પેલા સૂચના વાંચીએ ઘણી જે વસ્તુઓ પર પર્ણો અને ફૂલોનો છાપ હોય તેમના નામ લખો જેમાં પર્ણ અને પાંદાનો ફૂલની છાપ હોય એના નામ લખવાના છે તો પહેલામાં મેં લખ્યું છે ગાલીચો આપણે ગાલીચા આપણે ઘરે ગાલીચા હોય છે ને એમાં પર્ણો અને ફૂલની છાપ હોય છે તો ગાલીચા પછી તકિયા પછી બારીના પડદા અને પલંગની ચાદર આમાં બધામાં શું હોય છે તો કે પાન અને ફૂલની ડિઝાઇન આપેલી હોય છે પહેલામાં લખો ગાલીચા લખ્યું બીજામાં લખો તકિયા અહીંયા પ્રશ્ન નંબર 6 માં અહીંયા લખવાનું છે ચાર બોક્સ આપેલા છે ને એમાં
ગાલીચા તકિયા બારીના પડદા અને પલંગની ચાદર ચાદર થેન્ક યુ પલંગની ચાદર હવે પ્રશ્ન નંબર 7 તમે જોયેલા કેટલા વૃક્ષના નામ લખો હવે પ્રશ્ન નંબર 7 શું છે તો કે વૃક્ષના નામ લખવાના છે એ પણ તમે જોયેલા હોય તેવા તો આપણે તો રસ્તે આવીએ છીએ ત્યારે ઘણા વૃક્ષ આપણે જોયા હોય છે તો કેનું લખો આસોપાલ કેટલા વૃક્ષમાં લખો આસોપાલ પછી બાવળ તમારે અહીં બોક્સ બનાવવાનું બોક્સમાં લખવાનું છે હું બોક્સ બનાવતી નથી પછી ત્રીજામાં બળ અને ચોથા બોક્સમાં પીપળો તમે જોયેલા હોય અન્ય બોક્સ પણ તમે લખી શકો પછી નીચે લખો આંબો આંબો પછી બોરડી બોરડી તો બધાએ જોયું છે ગામડે જઈએ કે બોરડી બોર ખાવાની બહુ મજા પડી જાય મજા પડે ને પછી ગરમાળો ગરમાળો લાલ ફૂલ લાગે ગરમાળો અને લીમડો તો બધા જોયો છે ને બધે આવીએ છીએ આપણે અહીંયા સ્કૂલે ત્યારે ઘણા લીમડાના વૃક્ષ જોઈએ છીએ લીમડો પેલા બોક્સમાં લખો આસોપાલ ચાલો આસોપાલ બીજામાં લખો બાવળ ત્રીજામાં લખો બળ ચોથામાં લખો પીપળો અને નીચે નીચે બોક્સ આપેલા છે ને એમાં પેલામાં લખો આંબો પછી લખો બોરડી પછી લખો ગરમાળો ગરમાળાનું છોડ જોયું છે વૃક્ષ જોયું છે ગરમાળાનું લાલ લાલ ફૂલ આવે છે ગરમાળો અને લીમડો લીમડો તો બધાએ જોયો હોય છે ચાલો થેન્ક યુ પેલા લખો આસોપાલ પછી બાવળ પછી ગળ પછી પીપળો પછી આંબો પછી બોરડી પછી ગરમાળો પછી લીમડો ચાલો થઈ ગયું બધાને તો આજે આપણે આટલું કાલે આપણે ફરી મળશું પણ પેલા આ તમને મેં અત્યારે લખાવ્યું છે એ બાકી બુકમાં પણ તમારે લખવાનું છે તો આપણે અત્યારે પૂરું હવે ફરી આગળના લેક્ચરમાં આગળના પ્રશ્નો હું તમને ફરી લખાવીશ